વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખનની અંદર આજે આપણે લખીશું મારો યાદગાર પ્રવાસ એ પહેલાં આપણે નિબંધ એટલે શું નિબંધ સારો લખવા માટે આપણે શું કરવું જોઈએ અને નિબંધ કઈ રીતે લખવો અને નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે વિશે માહિતી મેળવીએ નિબંધ એટલે જેની અંદર કોઈ પ્રકારનું બંધન નથી નિબંધ દરેક વ્યક્તિ પોતાના વિચારને આધારે લખી શકે છે ત્યાર પછી નિબંધ લખવા માટે આપણી પાસે બે પ્રકારની આવડત હોવી જોઈએ મનની અંદર જે વિચારોને ભાવો જાગે છે એ ભાવો અને વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આપણામાં આવડત હોવી જોઈએ સારો નિબંધ લખવા માટે આપણે શું કરવું જોઈએ તો કે સારા પુસ્તકોને લેખોનું વાંચન કરવું જોઈએ બીજાએ કહેલી અને સાંભળેલી વાતો છે એને વ્યવસ્થિત રીતે ફરી યાદ કરવી જોઈએ ત્યાર પછી મનની અંદર કોઈ વિચાર આવે એ વિચારનો આપણે નોટની અંદર લખાણ કરવું જોઈએ આમ કરવાથી અક્ષર પણ સુધરી શકે છે આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે તેનું અવલોકન અને નિરીક્ષણ કરવું જોઈએ પછી નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌ પ્રથમ આપણે નિબંધની શરૂઆત કરીએ એટલે ફકરો પાડી અને લખવાનું દરેક મુદ્દામાં સરખાપણું હોવું જોઈએ એક મુદ્દો લાંબો અને એક ટૂંકો એવું થવું જોઈએ નહીં વિચારોની એક સૂત્રતા જળવાવી જોઈએ જે વિષય પર નિબંધ લખીએ છીએ તેના જ વિચારો હોવા જોઈએ નિબંધ લખતા હોય ત્યારે ભાષાનો વિષય હોવાથી જોડણી ભૂલ અને ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવું નિબંધ લખીએ છીએ ત્યારે શબ્દ વચ્ચે જગ્યા છોડવાની જેથી કરીને નિબંધ છે એ સુંદર લાગે લખાણ છે એ સુંદર લાગે નિબંધ લખાઈ ગયા પછી આખો નિબંધ છે એ ફરીથી વાંચી જવો જોઈએ જેથી કરીને કોઈ ભૂલ હોય તો આપણને જણાઈ આવે આમ કરવાથી આપણે નિબંધ છે એ સુંદર રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મુદ્દાઓ જોઈએ મુદ્દામાં છે પ્રસ્તાવના શાળાનો પ્રવાસ પ્રવાસની સફર પ્રવાસમાં જોવાલાયક સ્થળોની મુલાકાત પ્રવાસની અગવડ સગવડની મજા અને ઉપસહાર સૌપ્રથમ આપણે લખીશું પ્રસ્તાવના ફકરો પાડી અને લખીશું વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું અનેરું મહત્વ છે પ્રવાસથી સમ સહકાર અને સહનશીલતા સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે નવું નવું જાણવા અને જોવા મળે છે શાળાનો પ્રવાસ બીજો મુદ્દો લઈએ ફકરો પાડીશું અમારી શાળામાંથી દર વર્ષે લગભગ અલગ અલગ સ્થળના પ્રવાસનું આયોજન થાય છે શાળાના વિદ્યાર્થીઓ સાથે ક્યારેક એક દિવસનો કે બે દિવસનો પ્રવાસ અત્યંત આનંદદાયક હોય છે આ વર્ષે મારી શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસનું આયોજન થયું હતું નવો મુદ્દો છે પ્રવાસની સફર ફકરો પાડીને લખીશું કચ્છ ભુજનો આ પ્રવાસ મારા માટે યાદગાર હતો અમારા વર્ગમાંથી ચાલીસ વિદ્યાર્થીઓ અને છ શિક્ષકો લક્ઝરી બસ દ્વારા પ્રવાસ માટે નીકળ્યા હતા અમે સવે સૂકો નાસ્તો સાથે લીધો હતો સવારનું સુંદર વાતાવરણ હતું ચોટીલા માટેલ અને રાજપરા થઈ અમે ત્યાંથી અંજાર પહોંચ્યા નવો મુદ્દો છે પ્રવાસના જોવાલાયક સ્થળોની મુલાકાત ફકરો પાડીને લખીશું બીજા દિવસે સૂર્યોદય થતાં અમે અંજાર જેસલ તોરલની સમાધિ જોઈ ત્યાંથી બજારમાં ખરીદી કરી બપોરનું ભોજન લઈ અમે ભુજ જવા રવાના થયા ભુજની ધર્મશાળામાં રાત્રિનું ભોજન લઈ આરામ કરીને સવારે ભુજના મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી બપોરના જમી માંડવી ગયા ત્યાં અમે માતાના મઢે નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યાં દરિયા કિનારે સવે ખૂબ મસ્તી કરી ત્યાંથી કંડલા બંદર ગયા ત્યાં બંદરની મુલાકાત લઈ જમીને બે કલાકનો આરામ કરી અમે શાળાએ જવા માટે બસમાં નીકળ્યા રાતના બે વાગ્યે અમે શાળાએ પહોંચ્યા નવો મુદ્દો છે પ્રવાસની અગવડ સગવડની મજા પ્રવાસની અંદર ઘણીવાર સગવડ મળે ન મળે ફકરો પાડીને લખીશું પ્રવાસમાં સગવડના સાધનો નથી હોતા અને ક્યારેક મુસીબતોનો સામનો પણ કરવો પડતો હોય છે જેમ કે વરસાદ અને ઠંડીનો સામનો કરવો પડે પરંતુ એમાંથી પણ આનંદ જ માણ્યો પલળતા પલળતા સુંદર સ્થળો જોવાનો લાહાવો પણ અલગ જ હોય છે વરસાદના કારણે આ પ્રવાસ હર કોઈ માટે યાદગાર બની ગયો સમાપન ફકરો પાડીને લખીશું પ્રવાસમાં મેં ખૂબ જ ફર્યા ઘણા સ્થળો જોયા અને સ્થળ વિશેની માહિતી મેળવી અગવડ સગવડનો સામનો કરતાં કરતાં મિત્રો સાથે પ્રવાસ યાદગાર બની ગયો તો આથી વિદ્યાર્થી મિત્રો નિબંધ વિશેની માહિતી અને તેમનો અભ્યાસ આ તમારે ગુજરાતીની નોટમાં લખી અને કમ્પ્લીટ કરવાનો છે